હાઈ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હવે આપણે જે મહત્તમ બેન્ડિંગ મોમેન્ટના ઇક્વેશન્સ છે એ જોવાના છે કે જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે કેન્ટી લિવર બીમ છે એમાં જે યુડિયલ લોડ લાગે છે અને જે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના લોડ લાગે છે તો એમાં કઈ રીતના ઇક્વેશનનો યુઝ થશે તો પહેલું છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ જ્યારે કોઈ સિમ્પલ સપોર્ટ બીમ આપેલો હોય અને એની ઉપર જ્યારે સેન્ટરમાં કોઈ લોડ લાગતો હોય તો એના માટે કયા ઇક્વેશનનો યુઝ થશે બરાબર તો એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ટુ ઇન ટુ એલ બાય ટુ માટે આપણને એમ ઇઝ ઇક્વલ ટુ મતલબ જે મોમેન્ટ છે બેન્ડિંગ મોમેન્ટ છે એનું જે ઇક્વેશન થશે ડબલ્યુ એલ ડિવાઈડ બાય ફોર બરાબર હવે સેકન્ડ જે છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ ઇસેન્ટ્રિક પોઈન્ટ લોડ ઓકે ઇસેન્ટ્રિક પોઈન્ટ મતલબ કે સેન્ટર જે પોઈન્ટ છે એનાથી જે રિએક્શન બિંદુ છે ત્યાંની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ત્યાં આગળ જે લોડ લાગતો હોય એને આપણે ઇસેન્ટ્રિક પોઈન્ટ કહીશું બરાબર તો ઇસેન્ટ્રિક પોઈન્ટ આગળ જ્યારે કોઈ લોડ લાગતો હોય તો એનું ઇક્વેશન થશે એમ ઇઝ ટુ ડબલ્યુ બી ડિવાઈડ બાય એલ ઇન્ટુ એ હવે એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ બી ડિવાઈડ બાય એલ થશે ક્યારે કે જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમ હશે બીથ ઇ સેન્ટ્રિક પોઈન્ટ લોડ સાથે હશે ત્યારે બરાબર હવે આપણે જોઈએ કે જે થર્ડ નંબરનો છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ લોડ છે બરાબર કે કોઈ સિમ્પલ સપોર્ટ બીમ આપણને આપેલો છે અને એની ઉપર જ્યારે તમારે કોઈ યુડીએલ લોડ લાગતો હોય

સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને એની ઉપર જ્યારે યુડીએલ લોડ લાગતો હોય તો આપણને જે ઇક્વેશન મળશે ડબલ્યુ એલ ડિવાઈડ બાય એટ ઓકે હવે તે નેક્સ્ટ છે કે કેન્ટી લિવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ ઓકે કે કોઈ એક બીમ આપેલો છે જે કેન્ટી લિવર છે મતલબ કે એક બાજુ ફ્રી ફિક્સ છે અને બીજી બાજુ ફ્રી એન્ડ છે તો જ્યારે કોઈ આવો બીમ આપણને આપેલો હોય તો એના માટેનું ઇક્વેશન છે એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એલ કેમ કે અહીંયા કોઈ બી લોડને સ્પેસિફાય કરેલો નથી જે ફ્રી એન્ડ છે ત્યાં આગાડીનું જે બિંદુ છે ત્યાં આગળ લોડ લાગે છે મતલબ કે જે ટોટલ લોડ છે એ આવી જશે અને જે ટોટલ લેન્થ છે એ આવી જશે ઓકે હવે જોઈએ કે કેન્ટીલિવર બીમ વિથ યુડીએલ લોડ કોઈપણ પણ કેન્ટીલેવર બીમ મતલબ કે એક બાજુ ફિક્સ છે બીજી બાજુ ફ્રી એન્ડ છે અને જ્યારે એની ઉપર યુડીએલ લોડ લાગતો હોય તો એનું ઇક્વેશન કઈ રીતે આવશે તો ટોટલ લોડ ઇન્ટુ ટોટલ લેન્થ ઇન્ટુ એલ બાય ટુ ઓકે તો જોઈએ કે એનું ઇક્વેશન થશે એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઓકે હવે જોઈએ કે શિયર ટ્રેસનું ઇક્વેશન છે આપણને કે સીઓ ડ્રેસ જ્યારે આપણે ફાઇન્ડ કરવાની હોય તો એના ઇક્વેશન કઈ રીતે આપણે ફિગરમાં જોઈશું કે ફિગરમાં જ્યારે સીઓ ડ્રેસ શોધવાની હોય તો કઈ રીતે આપેલું હશે તો બીમના કોઈ પણ આરછેદ આગળ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ આ બે એક્શનનો અવરોધ કરવાનો હોય છે આરછેદના કોઈ પણ પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટને અવરોધથી સ્ટ્રેસ પેદા થાય છે જેને બેન્ડિંગ ટ્રેસ કહે છે જ્યારે શિયર ફોર્સનો અવરોધ કરતી ટ્રેસ પેદા થાય છે જેને શિયર ટ્રેસ કહેવામાં આવે છે ઓકે હવે જોઈએ કે બેન્ડિંગ કોઈ પણ એવો પોઈન્ટ છે જ્યાં આગળ જે બીમ છે એ બેન્ડિંગ મોમેન્ટને બેન્ડિંગ મોમેન્ટ પેદા કરે છે અને ટ્રેસને અવરોધે છે એને બેન્ડિંગ ટ્રેસ કહીશું જ્યારે શિયર ફોર્સ જ્યાં શિયર ફોર્સ લાગે છે અને જે શિયર ટ્રેસ છે એને અવરોધે છે તો આપણે એને શિયર ટ્રેસ કહીશું બરાબર હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે ફિગરમાં એક્સેસ જે સેક્શન છે એની આગળ કઈ રીતે મોમેન્ટ અને ટ્રેસ કે શિયર જે ફોર્સ છે એ પેદા થાય છે કે ધારો કે બીમના સેક્શન એક્સેસ આગળ બેન્ડિંગ મોમેન્ટ એમ અને શિયર ફોર્સ એફ પેદા થાય છે તો બેન્ડિંગ મોમેન્ટ એમના લીધે બેન્ડિંગ ટ્રેસ એફ પેદા થાય છે સાદી રીતે ટેકવેલ બીમના ન્યુટ્રલ ઓક્સિસ મતલબ જે ટોટોસ્ટ ઓક્સિસ છે ઉપરના ભાગે બેન્ડિંગ ટ્રીશ કોમ્પ્રેસ થાય છે અને નીચેના ભાગે બેન્ડિંગ ટ્રીશ ટેન્સાઇલ થાય છે ઓકે જેવી રીતે આપણે બિફોર અને આફ્ટરમાં જોયું હતું કે બિફોર અને આફ્ટર તો જે આફ્ટરનું જે આફ્ટરનું જે હતું એની અંદર જે ઉપરનો પોઈન્ટ હતો ત્યાં આગળ કોમ્પ્રેસ કોમ્પ્રેસ મતલબ કે દબાણ થતું હતું જેથી જે ઉપરનો ભાગ છે એ સંકોચાતો હતો જ્યારે જે નીચેનો ભાગ છે ત્યાં આગળ ટેન્શાઇલ થતું હતું ટેન્શાઈલ મતલબ કે ખેંચાતો હતો મતલબ નીચેનો જે ભાગ છે એ પળો થતો હતો બરાબર હવે જોઈએ કે શિયર ફોર્સ એફના લીધે બીમના અડછેદમાં વોર્ટિકલ સિયો ટ્રેસ પેદા થાય છે મતલબ કે ટાવ વર્ટિકલ થયા આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્લેન ઉપર શિયો ટ્રેસની સામે કોમ્પ્લિમેન્ટરી શિયો ટ્રેસ મતલબ કે પૂરક કરતન પ્રતિબળ પેદા થાય છે તો અહીં વર્ટિકલ શિયો ટ્રેસ સામે પૂરક કરતણ પ્રતિબળ પેદા થાય છે મતલબ કે હોરિઝન્ટલની સામે વર્ટિકલની સામે હોરિઝોન્ટલ ડ્રેસ પેદા થાય છે તો એને આપણે તાવ કહીશું હવે જોઈએ કે બીમના આરછેદના સૌથી ઉપર મતલબ કે જે ટોપ લેવલનો ભાગ છે ત્યાંથી લઈને સૌથી નીચેનો જે બોટમ લેવલનો ભાગ છે ત્યાં આગળ જે સિયડ રેસ છે એ શૂન્ય થાય છે ઓકે જ્યાં જે ન્યુટ્રલ ઓક્સ છે ત્યાં સિયર રેસ મહત્તમ થાય છે ઓકે તો એનો જે ઇક્વેશન છે તો ટાવ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એ ઇન્ટુ વાય બાર ડિવાઈડ બાય આઈ ઇન્ટુ બી થશે હવે જોઈએ કે આ જે બધા આપણને આપેલા છે એને આપણે શું કહીશું તો ટાવ છે એ શું છે કે જે તે સ્તરે ઉદ્ભવથી શિયોર ટ્રેસ છે ઓકે કોઈ પણ બીમ આપેલો હશે તો એની ઉપર જે કંઈ સ્તરે જે શિયોર ટ્રેસ પેદા થાય છે એને આપણે ટાવ કહીશું હવે એફ એટલે શું છે એ એફ એટલે શિયર ફોર્સ છે હવે એ શું છે તો જે તે સ્તરના આછેદના ઉપરના ભાગનો એરિયા છે મતલબ કે ટોપ લેવલનો એરિયા છે વાયામ શું છે કે જે ન્યૂટ્રોલ એને અક્ષિસ જે છે તેથી જે તે એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટીનું લંબ અંતર છે ઓકે જો કંઈ બી તમે રેફરન્સ ઓક્સિસ લીધી છે તો એ ઓક્સિસથી લઈ અને જે સેન્ટ્રલ પોઈન્ટ છે સેન્ટર ઓફ ગ્રેવિટી જે પોઈન્ટ છે ત્યાં સુધીનું જે અંતર છે એને આપણે વાયામ કહીશું આઈ ઇઝ ઇક્વલ ટુ શું છે તો એમ ઇન્ટુ આય અબાઉટ એક્સેસ ઓક્સિસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને બે ઇઝ ઇક્વલ ટુ શું છે તો જે તે સ્તર ઉપર શિયર ટ્રેસ શોધવાની હોય તે સ્તરની પહોળાઈ ઓકે હવે જોઈએ કે આપણને શિયર ટ્રેસિસના ડિસ્ટ્રિબ્યુશન ડાયાગ્રામ કઈ રીતે આપેલા છે જો તમને રેક્ટેંગલર સેક્શન આપેલો હોય તો એના ડાયાગ્રામ કઈ રીતે હશે સર્ક્યુલર આપેલું હશે તો કઈ રીતે હશે તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણને એક ન્યુટ્રલ અક્ષિસ આપેલી છે બરાબર ન્યુટ્રલ અક્ષિસ પરથી આપણે અહીંયા જોઈશું કે આપણે પહોળાઈ શોધવાની છે અને એનો ડાયામીટર શોધવાનો છે બરાબર હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા ટાઉ મેક્સિમમ આપણને આપેલો છે ટાવ મેક્સિમમ આપણે જોઈએ છીએ કે વન પોઈન્ટ ફાઇવ આપણને ટાઉ મેક્સિમમ આપેલો છે હવે કેવું કે કોઈ પણ બીમ જ્યારે આપણને આપેલું હશે એની ઉપર જે લોડ લાગતો હશે એના ઉપરથી કયો સેક્શન જે છે એ આપણે જાતે નક્કી કરવાનું છે બરાબર તો જે કંઈ બી સેક્શન છે એ આપણને આપેલા હશે એક્ઝામમાં પણ કેટલી વાર પૂછાયેલું છે કે સિયો ટ્રેસ ડિસ્ટ્રિબ્યુશનના ડાયાગ્રામ દોરીને સમજાવો તો આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે બીજું એક સર્ક્યુલર હેક સેક્શન છે કે સર્ક્યુલર સેક્શન હશે તો એનો ડાયામીટર કેટલો હશે એનું ટાઉ મેક્ઝિમમ કેટલું હશે રેફરન્સ એનો ઓક્સિસ કયો હશે પછી છે હોલો ડાયામીટર તો હોલો ડાયામીટર હશે તો એનો અંદરનો ડાયામીટર કેટલો છે બહારનો ડાયામીટર કેટલો છે સોરી એનો બહારની હોં અંદરની પહોળાઈ કેટલી છે બહારની પહોળાઈ કેટલી છે બરાબર એ પ્રમાણે જેવી રીતે સર્ક્યુલર હોલો હશે તો એમાં પણ એવું હશે કે અંદરનો ડાયામીટર કેટલો છે બહારનો ડાયામીટર કેટલો છે ટાવ મેક્ઝિમમ કેટલું છે એની ન્યુટ્રલ ઓક્સિસ કઈ છે ઓકે તો જે કંઈ બી રીતે આપણને સેક્શન આપેલા હશે એવી રીતે આપણે એમના ડાયાગ્રામ ડ્રો કરવાના છે તો એવી રીતે આપણને એક ટી સેક્શન આપેલું છે આઈ સેક્શન આપેલો છે એન્ગલ સેક્શન આપેલો છે ઓકે હવે આપણે જોઈએ કે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ ઓકે કે સમાન શક્તિવાળો પાટળો જ્યારે હોય તો આપણે કઈ રીતે એક્સેસ ઓક્સિસ અને વાય વાય ઓક્સિસ આપણે નક્કી કરીશું ઓકે તો બીમ ઉપર લાગતા બાહ્ય ભાર મતલબ કે જે એક્સટર્નલ લોડ લાગે છે તો એના લીધે બીમ અલગ અલગ સેક્શન આગળ બેન્ડિંગ જે મોમેન્ટ છે એનું જે મૂલ્ય છે એ શૂન્ય મૂલ્ય અલગ અલગ હોય છે ઓકે જે ઉપરના ભાગમાં લાવશે તો એની બેન્ડિંગ મોમેન્ટનું મૂલ્ય અલગ હશે નીચેના ભાગમાં લાગશે તો પણ છેડે આ બાજુના છેડે લાગશે તો પણ અલગ હશે પેલી બાજુના છેડે લાગશે એટલે જે કંઈ બી મોમેન્ટ આગળ જે બીમનો લોડ લાગે છે એનું જે વેલ્યુ છે એ અલગ અલગ હશે હવે જોઈએ કે સાદી રીતે ટેકવેલ બીમના ગાળાના મધ્ય ભાગમાં બેન્ડિંગ મોમેન્ટ જે છે એ મહત્તમ હશે મતલબ જે સેન્ટ્રોનો ભાગ છે ત્યાં આગળ મહત્તમ હશે છેડા પાસે બેન્ડિંગ મોમેન્ટ શૂન્ય હોય છે ઓકે મતલબ જે છેડાની ભાગ હશે ત્યાં આગળી શૂન્ય હશે હવે જોઈએ કે જે બીમના અલગ અલગ સેક્શન છે આગળના સેક્શનના માપ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રત્યેક સેક્શન આગળ ઉત્પન્ન થતા મહત્તમ બેન્ડિંગ ટ્રેસનું મૂલ્ય એક સરખું હશે હવે જોઈએ કે કોઈ પણ એવા બીમના મટીરિયલનો કસરયુક્ત અથવા મહત્તમ ટ્રેસ માટે ઉપયોગ થતો હોય તો આવા ટ્રેસને આવા બીમને આપણે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ કહીશું હવે જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો એનો જે વચ્ચેનો ભાગ છે એ બીમની ઊંડાઈ વધારે અને છેડાના પાસેની ઊંડાઈ ઓછી રાખવામાં આવે તો તેને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બીમ કહેવામાં આવે છે અને કેન્ટીલિવર બીમ છે તો કેન્ટીલિવર બીમમાં ફ્રી છેડા પાસે ઊંડાઈ ઓછી અને ફિક્સ્ડ છેડા પાસે ઊંડાઈ વધારે હોય તો આવા હોય તો તેને યુનિફોર્મ સ્ટ્રેન્થ વાળો બીમ કહેવામાં આવે છે ઓકે સિમ્પલી સપોર્ટેડમાં યુનિફોર્મ સ્ટ્રેન્થ અલગ છે અને કેન્ટીલીવરમાં કેન્ટીલીવરમાં કેવું હશે કે જે બાજુ ફિક્સ હશે જે બાજુ ફિક્સ છેડો છે ત્યાં આગળ ઊંડાઈ ઓછી હશે જે ફ્રી એન્ડ છે ત્યાં આગળ ઊંડાઈ વધારે હશે તો એને યુનિફોર્મ વાળો બની શકે એવું કહેવામાં આવે છે જ્યારે સિમ્પલી સપોર્ટરમાં કેવું હશે કે વચ્ચેના ભાગે બીમની ઊંડાઈ વધારે હશે અને છેડાના પાસે બીમની ઊંડાઈ ઓછી હશે તો એને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બીમ કહે છે બરાબર તો આવી રીતે આપણે જે રીતે ઇક્વેશન્સ જોયા છે એવી રીતે આપણે હવે અહીંયા એક્ઝામ્પલમાં જોઈશું કે અલગ અલગ સેક્શન માટે અલગ અલગ જે રેક્ટેન્ગ્યુલર ડાયા સેક્શન આપેલો હોય તો એના ડાયાગ્રામ આપણે કઈ રીતે ડ્રો કરવાના છે ઓકે